બાપુ અમારા આટલા લખો, અમારા આટલા લખો. એટલે આ આપણે અન્નદાનની કથા છે, એટલે દરેકને આમાં રસ છે કે ભાઈ સૌથી મોટું જો કોઈ દાન હોય તો અન્નદાન છે. તમે એમ કહેવાય કે પૈસો દીધો હોય અને કદાચ એ પૈસો ગલત રસ્તે જાય તો કદાચ પાપ પણ લાગે, પણ અન્નદાનમાં દીધો હોય, 18 વર્ણના જમતા હોય એમાં આપણે અન્નદાન કરીએ એટલે એ તો ખબર નથી કે કોને આપણે આ ટુકડો દઈએ છીએ. અને એની જે આતડી ઠરે એનું સૌથી મોટું પુણ્ય મળે છે. એટલે એવી આ આપણે અન્નદાનની કથા માટે અહીંયા ભેગા થયા છીએ, મહાદેવની કથા માટે ભેગા થયા છીએ. દરેકને એક એક શોખ હોય. દાખલા તરીકે આપણે ઝાલાભાઈ છે, એને એવો શોખ છે કે રોજ બધાને રસ પાય, રોજ ટાઢા કરે બધાને. બધાને એક શોખ હોય. એક ભાઈને એવો શોખ કે બે કોટ પહેરે રોજ, ગમે ઉનાળો હોય તોય બે કોટ પહેરીને નીકળે. બધાને શોખ, અમુકને ઘરેણાનો શોખ હોય, એટલા ઘરેણા પહેર્યા હોય, એકલા ઘરેણા પહેર્યા હોય કે બપ્પી લહેરી પહેલા એનો નંબર આવે. એમ દરેકનો એક એક શોખ હોય. તો નારદજીએ મહાદેવને પૂછ્યું કે મહાદેવ તમારો શું શોખ છે, તમને શું શોખ છે? ત્યારે મહાદેવજીએ એમ કીધું કે મને મારા મહાદેવે એમ કીધું કે મને મારા ભક્તોનો શોખ પૂરો કરવો, એ મારો શોખ છે. તમને જે શોખ હોય એ બધા શોખ પૂરા કરે એ મારો મહાદેવ. કોકને નોકરી જોતી હોય, કોકને કન્યા જોતી હોય, કોકને પૈસા જોતા હોય, કોકને રોગમાંથી મુક્ત થવું હોય, કોકને બંગલા, કોકને ગાડી, એને બધું જ દે એ મારો મહાદેવ. હરદ્વાર ગોસ્વામી એમ કે બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાચ સમય લખે ઇતિહાસ. એટલે કે બીજા માટે જીવે છે મહાદેવ, ત્રીજા માટે એનો શ્વાસ છે, એવા જણને કાચ સમય લખે ઇતિહાસ. એ શખ્સ મામૂલી સા દિખતા હૈ મગર એસા નહીં હૈ, સારી દુનિયા ઉસકી જેબ મેં હૈ મગર જેબ મેં એક પૈસા નહીં હૈ. પોતે પાસે કાંઈ ન રાખે પણ પૂરી દુનિયા એની પાસે હોય, બધાને દે પણ એની પાસે ન રાખે. એ જ મહાન કહેવાય ને. જેમ આપણે જોઈએ છીએ કે મહાન પુરુષો હોય, સાધુ સંતો હોય, એ પોતા પાસે કાંઈ ન હોય પણ બીજા બધાને દઈ દે. બજરંગદાસ બાપા લાખો કરોડો બધા સેવકોને દીધા પણ એની પાસે કાંઈ નહીં. આમ આખી દુનિયાની મુઠ્ઠીમાં હોય પણ એના ખીચામાં કાંઈ ન હોય, એવા મારા મહાદેવ પોતે કંઈ ન રાખે પણ બીજાને દે. અને આપણે આજે એક શિકારીની વાત કરવાની છે. એક શિકારી જંગલમાં શિકાર કરવા જાય છે, એના છોકરાઓ ભૂખ્યા હોય છે, એટલે શિકાર કરીને જ એનું ભરણ પોષણ કરે છે. અને તળાવ હોય ત્યાં બાજુમાં ઝાડવા ઉપર ચડી જાય છે અને ત્યાં ચડી અને પછી એ બેસે, એટલે કે કોક પાણી પીવા આવે એટલે એનું શિકાર કરી નાખવું. ધીરે 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 સમય થાય છે અને એક હરણ પાણી પીવા આવે છે, એટલે તરત જ તે એ તળાવમાંથી ઉપર ચડીને બેસી જાય કે ખબર નહીં કેટલી વાર લાગે મારે શિકાર માટે. એટલે અહીંયા પાણી હોય છે, અહીંયા તીર હોય છે, એટલે જેવું આમ તીર કરે એટલે પાણી નીચે ઢોળાય એટલે ત્યાં એક શિવલિંગ હોય, એ શિવલિંગની ઉપર પડે છે. અને પછી નવરા બેઠા બેઠા એ બિલ્લી તોડ્યા કરે એટલે બિલ્લી નીચે પડતી જાય છે. તો પેલું હરણ કહે છે કે મને મારો માં, મારા બચ્ચા ઘરે છે, હું એને કહીને આવું, પછી મને મારજો, મારા ઘરનાને કહીને આવું. એટલે શિકારી ખૂબ સારો હતો અને સતયુગમાં પ્રાણીઓ પણ બોલતા હતા, એટલે શિકારી કીધું જાવા દો. પાછી થોડી વાર થઈ, એ જ ઘટના થઈ, બરાબર પાણી નીચે થોડું ઢોળાણું, તીર માર્યું, બિલ્લી થોડી નીચે પડી, પાછું એ જ થયું. અને ત્યારે પેલી હરણની પત્ની હતી એણે કીધું કે મારા પતિને મળીને આવું, મને જાવા દો. અને તે દિવસે બરાબર શિવરાત્રી, એટલે બીજો પોર થઈ ગયો તે દિવસે અને આપોઆપ પૂજા થઈ ગઈ. પાછી થોડીક વાર થઈ એટલે એના બચ્ચા આવ્યા છે અને
આવી જ રીતના ફરી થયું અને બચ્ચાએ એમ કીધું કે અમે માતા પિતાને મળતા આવીએ. એમ કરતા કરતા ચારે પોર જય ભોળાનાથ બિરાજો. આપણે મેં અગાઉ જે વાત કરી હતી, મહુવા જે અન્નક્ષેત્ર ચાલે છે એ અન્નક્ષેત્ર ચલાવનાર અહીં આવ્યા છે, તો એમનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, એજી મારા રામે દીધો છે રૂડો રોટલો, એજી વાલા રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખા, કોઈને ખવડાવીને દઈને રાજી થઈને, દઈને રાજી થા, રામે દીધો છે રામે દીધો છે રૂડો રોટલો, રે રામે દીધો છે રામે દીધો છે રૂડો રોટલો. વાલા ટુકડો દેજો ભલા ભાવથી, વાલા ટુકડો દેજો ભલા ભાવથી, વાલા મારા ટુકડો દેજો ભલા ભાવથી, વાલા મારા ટુકડો દેજો ભલા ભાવથી. એ જોજો દિલજો ના દુભાઈ, તમારું અંતર ના કોચવાય, તમારું અંતર ના કોચવાય, મારા રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, ભોજી રે મારા રામે દીધો છે રૂડો રોટલો, મારા રામે દીધો છે રૂડો. મેં આ સંકલ્પ કર્યો કે
આપણે અગાઉ વાત કરીએ એમ દરેક ગામમાં આવો અન્નક્ષેત્ર ચાલુ છે, તો તળાજામાં કેમ નહીં? એટલે મેં યુટ્યુબમાં સર્ચ કર્યું અને જોયું કે ક્યાં ક્યાં અન્નક્ષેત્ર શરૂ છે. પછી મેં ફોન કર્યો, ગામનું નામ નહીં દઉં, તો મને કે ભાઈ મારે બહુ કામ છે નામ ને, તમે અહીંયા આવીને રૂબરૂ. અરે મેં કીધું ખાલી જવાબ તો દો. પણ એને જવાબ ન દીધો, આ મારે બોલાય નહીં પણ કહેવું પડે, અમુક સાચું કહેવું પડે. પછી મેં કીધું ભાઈ તો વાંધો નહીં. પછી અમારા વૈભવભાઈ આવ્યા છે અત્યારે, એને મેં વાત કરી કે આવી રીતના આપણે મહુવામાં, મેં કીધું કોઈ છે? તો એ કે હા મહુવામાં છે, અમારા ઘરની આગળ જ છે. એટલે ત્યાં એને મને સરનામું દેખાડ્યું અને હું સરનામું ત્યાં ગયો. એટલે ગયો એટલે આપણે હમણે સન્માન કર્યું એ જયસુખભાઈ. ત્યાં વિડીયો કરો ભાઈ, વિડીયોવાળા ભાઈ સામે પાછળ જયસુખભાઈ, તેની પર વિડીયો કરો. મહુવામાં અન્નક્ષેત્ર ચલાવે છે જયસુખભાઈ ને, જસુભાઈ મહુવામાં અન્નક્ષેત્ર ચલાવે છે. આપણે જે કરવાનું છે એ રીતે જ તે ચલાવે છે. અને તાળીઓ પાડો એકવાર જોરદાર. અને સાહેબ હું ગયો એટલે મને કીધું બાપુ બહુ સરસ તમે કે આ કામ કરો છો, મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને એક કામ કરો, એક ગુણ ઘઉં લેતા જાઓ અને આ રકમ લેતા જાઓ. મેં ના પાડી, પરાણે ના પાડી એટલે એ માની ગયા. પણ દેવાની વૃત્તિ રહી ને એટલે મને આજે ફોન આવ્યો કે બાપુ અમે આજે આવીએ છીએ. મેં બે ત્રણ વાર ફોન કર્યો એટલે આવ્યા અને મને કીધું કે તમે ભલે ના પાડો પણ હવે આજે ના નહીં પાડતા. એટલે એ આવ્યા, એક ડબ્બો તેલ, એક ચોખાની ગુણ અને ભેટ પૂજા લઈને આવ્યા છે. જો એ મહુવા રહેતા હોય, આવા સત્કર્મો કરતા હોય ને, એને ત્યાં બેઠા બેઠા એમ કંઈક થાય કે ભાઈ ના ના મારે આ કંઈક કરવું જોઈએ. એટલે એ આવું સત્કર્મ કરે અને આપણે આ તળાજાને નહીં થાય? એ તો મારો બાપલ્યો કરે જ તે, આપણું કામ પૂરું કરે જ તે. પણ આ શેઠને લાખ લાખ ધન્યવાદ છે કે ત્યાંથી આવી અને ઠેક ત્યાંથી આપણી અહીં ચિંતા રાજાની ચિંતા કરે. એ બધું ઠીક, પણ એને મને એમ કીધું ગમે ને અટકો ત્યારે ફોન કરજો અમને, હું વ્યવસ્થા કરાવી દઈશ. એટલે એ ભાઈ સેવામાં બેઠા એટલે સેવા પણ એનામાં બેઠી છે. પેલા ભાઈ સેવા કરતા હતા પણ સેવા હજી એનામાં નહોતી બેઠી. જેમ આપણે કથામાં બેસીએ પણ કથા આપણામાં ન બેઠી હોય, એમ મેં ઘણી ના પાડી પણ એને મને કીધું સમજીને નહીં બાપુ આ રાખો, અમને મોકો આપો આવી સેવાનો. એટલે એક ગુણ તેલ, એક ગુણ ભરીને એટલે સોરી એક ડબ્બો તેલ, એક ગુણ ચોખા અને ભેટ પૂજા ફાળો લખાયો છે. પછી મને એમ છું કે એની ઈચ્છા છે તો લખવા દો, કેમ કે કાલે જે મારો ગોસ્વામી સમાજ આવ્યો હતો, જે હંમેશા લેવાની જ વૃત્તિ હોય, હંમેશા એનો હાથ આમ જ હોય, એની જગ્યાએ હાથ આમ થયો. એટલે એને જો એમ થતું હોય કે મારે પણ દેવું આ અન્નક્ષેત્રમાં, મારા હાથે પણ કોક જમે, તો આપણે બધાને તો ભોળાનાથની દયાથી પ્રેરણા થશે, થશે ને થશે જ, અને સૌ સૌની રીતે આપશે જ. પણ પેલી કે ને સત્યનારાયણની કથામાં આવે ને કે વાણમાં શું છે તે પાંદડા, એમ કે ને તો ભગવાન કે તથાસ્તુ. એમ આપણી પાસે આપ્યું હોય તો જ આપવાનું છે, ન આપ્યું એને કોઈ આપવાનું જ નથી. જેને ભગવાને આપ્યું છે એને જ આપવાનું છે. અને મને ખૂબ સમજાવ્યા અને બધી જ વાતની માહિતી આપી, અને મને જે 50% પ્રેરણા હતી એમાંથી 100% પ્રેરણા થઈ. અને આપણી લોક લાગણીને માન આપીને આવ્યા છે, તમારો ખૂબ ખૂબ આભાર. વીરપુર જાજો સતાધાર માં, વીરપુર જાજો સતાધાર માં, હે જીવાદા વીરપુર જાજો સતાધાર માં, જીવાદા વીરપુર જાજો સતાધાર માં, ઇજ તોય તુલસી શ્યામ જાવ કો, તોય તુલસી શ્યામ જાવ, વળતા જાજો રે પરમ બાવડી, વળતા જાજો રે પરમ બાવડી,
ये दान अन्ना रे देवा 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 मारा रामे दीधो छे दूरो रूट दो रामे दीधो छे दूरो रूट दो हे जी रे मारा रामे दीधो छे दूरो રામે દીધો છે રૂડો રોટલો એ બાલા બગડાણા રે રૂડું ધામ છે એ બાલા બગડાણા રૂડું ધામ છે ઓ બાલા બગડાણા રે રૂડું ધામ છે એ બાલા બગડાણા બાપા બજરંગીનું ધામ બાપા બજરંગીનું ધામ એ બાપા સીતારામનું નામ બાપા સીતારામનું નામ રોટી મળે છે રામ નામની રોટી મળે છે રામ નામની એ ધજા ધર્મની લહેરાય ધજા ધર્મની ये ध्वजा धर्म नी लहराए ध्वजा धर्म नी लहराए रामे दीधो छे रूडो रोटलो जे वाला रामे दीधो छे रूडो रोटलो ओ जी रे मारा रामे दीधो छे रूडो रोटलो ओ जी रे वाला रामे दीधो छे रूडो रोटलो ये जी बाला भाता भक्ति के बांध जो ये बाला भाता भक्ति के बांध जो आवा तने भाता भक्ति के बांध जो आवा तने भाता भक्ति के बांध जो ये कायक कर जो ने कमाई कायक कर जो ने ये कायक कर जो सत कमाई कायक कर जो सत कमाई पुण्य ला बांधो साथे पोटला पुण्य ना बांधो साथे पोटला ये आवारूडा पुण्य ना बांधो साथे पोटला आवारूडा पुण्य ना बांधो साथे पोटला કેમ કે વાટે વાટે એ ખવાય વાટે વાટે એ ખવાય એ વાટે વાટે એ ખવાય એ વાટે વાટે એ ખવાય રામે દીધો છે રૂડો રોટલો જે મારા રામે દીધો છે રૂડો રોટલો જે જી મારા રામે દીધો છે રૂડો રોટલો જે મારા રામે દીધો છે રૂડો રોટલો જે મારા રામે દીધો છે રૂડો રોટલો કોકને ખવડાવીને ખાઓ કોકને દઈને રાજી ખાઓ એટલે મેં તમને કીધું એમ આ મારા લોહીના સંસ્કારમાં છે આમ તો મોટા ભાગના ને બધાને ખબર છે પણ અમારે એરિયાને ખાસ વધારે કે આજથી 40 વર્ષ પહેલાં બટુક ભોજન અમે ચાલુ કર્યું હતું કેમ કે મોટાને જમાડીએ એટલે મીઠું ઓછું હતું ને આ ઓછું હતું ને સૌથી મોટું હોય તો બટુક ભોજન ત્યારે દસ્યું દેતા એટલે દસ્યું આમ કંઈક કહેવાતું ત્યારે પછી ધીરે ધીરે મોંઘવારી વધતા વધતા 50 પૈસા આપ્યા રૂપિયો થયો 2 રૂપિયા 5 રૂપિયા જમી લે એટલે પછી હાથમાં પૈસા દેવાના એમ કરતાં કરતાં 40 વર્ષ સુધી જમાડ્યું પછી એવું થયું કે છોકરા બધા થઈ ગયા મોટા અને હવે મોબાઈલમાં પડી ગયા એટલે હવે આ જમવામાં એને કોઈને રસ નહીં અને ફૂલ ડે સ્કૂલ એટલે પછી ગિરિવર બાપુ મૂંઝાણા મારા પિતાજી કે હવે શું કરવું એટલે પછી
આપણે એ બધું જ ભોજન એક સ્કૂલમાં જવા દઈએ, નરસિંહ મહેતા સ્કૂલમાં દર બીજે જમાડી દેવાના છોકરાઓને. એટલે લોહીમાં તો હતું જ, મારે ખાલી બહાર કાઢવાનું હતું. એટલે મને વિચાર આવ્યો કે આવું થઈ શકે, અને છેલ્લા 2 વર્ષથી ગમે ત્યાં ડિલિવરી આવે ત્યાં હું શેરો પહોંચાડું છું. એટલે આ એક પ્રચારનું માધ્યમ નથી, પણ પ્રેરણાથી હું આ બોલીશ તો બીજાને પ્રેરણા મળશે. અમારે શેઠે ના પાડી હતી કે ભાઈ મારું સન્માન નહીં કરતા, મને ગમે એની સ્ટેજ ઉપર આવું, નહીં તો તમે આવશો તો બીજાને આવી પ્રેરણા મળશે કે આવી રીતના અન્નક્ષેત્ર કરી શકાય, આવી રીતના કામ કરી શકાય, આવી રીતને કોકને દઈ શકાય. એમ હું આ બોલું છું એ કોઈ પ્રચાર માટે નથી બોલતો, પણ આવી રીતે કરી શકાય. આપણે અગાઉ વાત થઈ એમ જે પેલી બાઈને સુવાવડી આવીને પછી જે એને વેદના થાય અને પછી એને ખવડાવીને એમ કે તમારો ચૂડી ચાંડલો અખંડ રહે, અને પેલો જીવતો થઈ જાય, એનું મૃત્યુય ટળી જાય છે. કેમ કે કપાળમાં લખેલું દુર્ભાગ્યને જો કોઈ મિટાવી શકતો હોય તો એક મહાદેવ જ છે. એમ જેમ રાષ્ટ્રપતિને હક હોય, ગમે એવી ફાંસી આપી હોય, પણ રાષ્ટ્રપતિ ફાંસી કેન્સલ કરી શકે ગમે એવો ગુનો ન હોય, પણ આ તો વિશ્વપતિ છે, રાષ્ટ્રપતિના એ રાષ્ટ્રપતિ, એની આગળ અણુ છે. એટલે ગમે એવો તમને રોગ થયો હોય, ગમે એવું તમારું મૃત્યુનું લખ્યું, નથી કહેતા કે પાચમની છઠ નહીં થાય, પાચમની છઠ નહીં આખી જિંદગી વધી જાય તમારી જો મહાદેવ ધારે તો. કેમ કે બીજા બધા દેવને તમે કહો એટલે એ બધાને ત્યાં પૂછવા જવું પડે, પણ મહાદેવ તો સૌથી મોટી સરકાર ત્યાં જ છે. એટલે મને એ વિચાર આવ્યો એટલે તરત જ શેઠે વધાવી લીધો, અને ગામનાએ ખૂબ કીધું કે તમે તારે જ્યાં અટકોને અમને કહેજો, અમે બધા સાથે જ છીએ. એટલે આવા વિચારની સાથે આજે આપણે જ્યારે શિવકથા કરી તો એ શિવકથા લાઈવના માધ્યમથી પણ બધા સાંભળેલા સાંભળતા બધા શ્રોતાઓને કહું કે તમારા ગામમાં પણ જો ન હોય તો આવું દરેક ગામમાં એક આવું હોવું જોઈએ અન્નક્ષેત્ર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.